उद्देश्य माटे मुकवामां आवेली ते उद्देश्य सिद्ध करी रही छे के केम नथी करी रही तो तेना कारणों कया कया छे ते बाबत अहींया अंकुशनी बाबत तरीके जरूरी गणावी शकाय। व्यूहात्मक मार्केटिंग आ अंकुश द्वारा मार्केटिंग व्यूहरचना ने डाइवर्सिफाइड थवा नथी देतुं अने अलग रस्ता पर अलग ट्रेक पर जता रोके छे। अने जे उद्देश्य आपणे जे नक्की करेलो ध्येय छे ए ध्येय केवी रीते सरळताथी पार पाड़ी शकाय ते माटेनी वात ए मार्केटिंग व्यूहरचनामां करवामां आवती होय छे। तो मित्रों आपणे जोयुं के कोईपण धंधाकीय एकममां व्यूहात्मक मार्केटिंगनुं महत्व એ ખૂબ વધી જાય છે। વ્યૂહાત્મક રીતે માર્કેટિંગ કરવામાં આવે તો જ તમે તમારા નક્કી કરેલા ઉદ્દેશો અને વ્યૂહરચનાઓ દ્વારા એ સિદ્ધ કરી શકશો। અધરવાઇઝ તમે તમારા ઉદ્દેશો છે તમારી પાસે માર્કેટિંગ પણ છે પણ કોઈ વ્યૂહરચના વગર એ સિદ્ધ થવામાં વાર લાગશે અને આ ગળાકા પરિફાયમાં તમને ખૂબ મોટી ખોટનો સામનો કરી શકવો પડે તેમ હોઈ શકે છે। એટલે વ્યૂહાત્મક માર્કેટિંગ એ એકમની સફળતા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એમ કહીએ તો તે જરાય ખોટું નથી। ત્યારબાદ હવે ખૂબ મહત્વનો પ્રશ્ન વ્યૂહાત્મક માર્કેટિંગની પ્રક્રિયા આપણે જોઈએ તો વ્યૂહાત્મક માર્કેટિંગ પ્રક્રિયામાં અલગ અલગ રીતે અહીંયા વ્યૂહાત્મક માર્કેટિંગ પ્રક્રિયાના 5 અલગ અલગ તબક્કાઓ મેં અહીંયા સ્લાઇડ પર બતાવેલા છે। પહેલો જે તબક્કો છે માર્કેટિંગના ઉદ્દેશોની સ્પષ્ટતા, બીજો તબક્કો છે બજાર તકોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન, ત્રીજો તબક્કો છે લક્ષ્ય બજારની પસંદગી, ચોથો તબક્કો છે પેદા સ્થાન નિર્ધારણ અને પાંચમો તબક્કો છે માર્કેટિંગ મિશ્રનો વિકાસ। આ માર્કેટિંગ પ્રક્રિયાના બધા અલગ અલગ તબક્કાઓ છે। તો પહેલો તબક્કો આપણે એની વિગતે અભ્યાસ કરીશું અને પછીનો તબક્કો છે માર્કેટિંગ પ્રવૃત્તિનું સંચાલન। આગળ પહેલો મુદ્દો છે માર્કેટિંગના ઉદ્દેશોની સ્પષ્ટતા। તો માર્કેટિંગના ઉદ્દેશોની સ્પષ્ટતામાં આગળ આપણે વાત કરી તેમ અનેક ઉદ્દેશો એ કોઈપણ ધંધાકીય એકમના હોઈ શકે છે। એ વેચાણ વધારવાનો હોઈ શકે, જાહેરાતની અસરકારકતા વધારવાનો હોઈ શકે, નફો વધારવાનો હોઈ શકે કે પછી અન્ય ઉદ્દેશો પણ હોઈ શકે। તો એ ઉદ્દેશોની સ્પષ્ટતા એ વ્યૂહાત્મક માર્કેટિંગમાં ખૂબ જરૂર બની જાય છે કારણ કે ઉદ્દેશો ઉપર જ વ્યૂહાત્મક માર્કેટિંગ ટકેલું છે। ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ આ વ્યૂહરચનાની અમલીકરણ કરવામાં આવે છે। જો ઉદ્દેશ સ્પષ્ટ નહીં હોય તો તમારી વ્યૂહરચના પણ સ્પષ્ટ રીતે ઘડી શકાશે નહીં। એટલે વ્યૂહાત્મક માર્કેટિંગમાં ઉદ્દેશોની સ્પષ્ટતા ખૂબ મહત્વનો ફાળો ભજવે છે। એ બીજું કે ઉદ્દેશ સ્પષ્ટ હશે તો વ્યૂહરચના ઘડવા માટે તમારે વધારે કોઈ તકલીફ લેવાની જરૂર પડશે નહીં। સ્પષ્ટ ઉદ્દેશો દ્વારા સ્પષ્ટ રીતે આપણે વ્યૂહરચના ઘડી શકીએ છીએ। જેમ કે જાહેરાતની અસરકારકતા વધારવાનો ઉદ્દેશ હોય તો એના માધ્યમો તપાસી અને કયા માધ્યમ દ્વારા તમે માર્કેટિંગ રિસર્ચ દ્વારા આપણને ખબર પડે કે કયા માધ્યમોની અસરકારકતા અત્યારે હાલ વધારે છે અને એ માધ્યમથી આપણે જાહેરાત કરીએ અને આપણા વિશાળ બજારને આકર્ષી શકીએ તે બની શકે। પરંતુ એના માટે ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઈએ કે જાહેરાતની અસરકારકતા વધારવી। એવી રીતે ઉદ્દેશ હોય કે ગ્રાહકોનો સંતોષ, ગ્રાહક સંતોષનો ઉદ્દેશ, તો ગ્રાહક સંતોષનો ઉદ્દેશ હોય તો તે પ્રમાણે માર્કેટિંગના વ્યૂહરચના ઘડવામાં આવે તો એ ઉદ્દેશ ઝડપથી સિદ્ધ થઈ શકે। આવા અનેક સમાજલક્ષી ઉદ્દેશ, તો સમાજલક્ષી ઉદ્દેશને કારણે જો તમે પહોંચી વળવા માગતા હોવ તો એ પ્રમાણેને વ્યૂહાત્મક માર્કેટિંગ દ્વારા એ સમાજને વધારે ને વધારે કઈ રીતે ફાયદો કરી અને આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપણે સારામાં સારી રીતે નિભાવી શકીએ તે પ્રમાણેના આયોજનના પગલાં લઈ શકાય। તો ઉદ્દેશોની સ્પષ્ટતા અહીંયા ખૂબ જરૂરી બની જાય છે કારણ કે સમગ્ર વ્યૂહાત્મક માર્કેટિંગનો આધાર એ ઉદ્દેશોની સ્પષ્ટતા છે। એટલે વ્યૂહાત્મક માર્કેટિંગ કરતાં પહેલાં એ ઉદ્દેશો સ્પષ્ટ હોવા જોઈએ। ઉદ્દેશોને બે ભાગમાં વહેંચી શકાય, લાંબા ગાળાના ઉદ્દેશો અને ટૂંકા ગાળાના ઉદ્દેશો। જેમ કે વેચાણ વધારવું એ લાંબા ગાળાનો ઉદ્દેશ પણ હોઈ શકે અને ટૂંકા ગાળાનો ઉદ્દેશ પણ હોઈ શકે। નફો વધારવો લાંબા ગાળાનો ઉદ્દેશ છે, ગ્રાહકોને સંતોષ આપવો એ પણ લાંબા ગાળાનો ઉદ્દેશ છે, સમાજલક્ષી ઉદ્દેશ અને રાષ્ટ્રલક્ષી ઉદ્દેશ એ પણ ખૂબ લાંબા ગાળાના ઉદ્દેશ છે। જ્યારે જાહેરાત વધારવી, જાહેરાતની અસરકારકતા વધારવી અને ટૂંકા ગાળા માટે વેચાણ વધારવું એ ટૂંકા ગાળાનો ઉદ્દેશ એમ કહી શકાય।
જેટલા ઉદ્દેશો સ્પષ્ટ હશે તેટલું વ્યૂહાત્મક માર્કેટિંગ વધુ અસરકારક રીતે થઈ શકશે તેવું કહેવામાં જરાય ખોટું નથી. માની લો કે તમારો ગ્રાહકલક્ષી ઉદ્દેશ છે તો પછી તે પ્રમાણે વ્યૂહાત્મક માર્કેટિંગના તબક્કા અને પગલાં લેવા જોઈએ. ઘણી બધી વખત ઘણી કંપનીનો ગ્રાહકલક્ષી ઉદ્દેશ છે એમ કહેવામાં આવે, પરંતુ પછી આગળ લખવામાં આવે બિલની અંદર કે વેચેલો માલ પરત લેવામાં આવતો નથી, તો ત્યાં તમે ગ્રાહકલક્ષી ઉદ્દેશ વાત કરો છો ને એક બાજુ બીજી વાત કરો છો કે વેચેલો માલ પરત લેવામાં આવતો નથી. એ તમારી એક પોલિસીથી, પરંતુ એ પોલિસી તમારા ઉદ્દેશ સાથે મળતી આવે છે કે કેમ તેની તપાસ એ વ્યૂહાત્મક માર્કેટિંગ દ્વારા આપણે અંદર જોઈ શકીએ છીએ. કે મેં એક ઉદાહરણ દ્વારા બતાવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવો, ગ્રાહકને સંતોષ આપવાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ગ્રાહકને કેન્દ્રમાં રાખી અને આપણે નિર્ણયો લેવામાં આવતા હોય છે, ત્યારે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં એ પોલિસી કેટલાક સંજોગોમાં એ યોગ્ય લેખાવી શકાય નહીં. એમાં ગ્રાહકને જ કેન્દ્રમાં રાખી અને મહત્તમ સંતુષ્ટ ગ્રાહકને કેવી રીતે કરી શકાય તે માટે નક્કર પગલાં લેવા જરૂરી બને છે. એટલે પહેલો મુદ્દો હંમેશા યાદ રાખવો કે વ્યૂહાત્મક માર્કેટિંગ કરતી વખતે ઉદ્દેશો સ્પષ્ટ હોવા જોઈએ. જેટલા ઉદ્દેશો સ્પષ્ટ એટલું જ વ્યૂહાત્મક માર્કેટિંગ સ્પષ્ટ રીતે કરી શકાશે. બીજો મુદ્દો સ્લાઇડ પર આપણે જોઈ શકીએ છીએ. તો વ્યૂહાત્મક માર્કેટિંગ માટે ને પ્રક્રિયા માટે બીજો મુદ્દો છે બજાર તકોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન. મેં આગળ વાત કરી એમ કે આ હરીફાઈના યુગમાં આપણે સૌ કહીએ છીએ કે અત્યારનો જમાનો એ માર્કેટિંગ માટે ખૂબ કટોકટીનો સમય છે. આપણા જેવી જ પેદાશનું ઉત્પાદન કરતા અનેક ઉત્પાદકો એ બજારમાં ઉપલબ્ધ છે, ત્યારે બજાર તકોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન એ ખૂબ મહત્ત્વનું પાસું એ વ્યૂહાત્મક માર્કેટિંગ પ્રક્રિયાનું બની જાય છે. પહેલો મુદ્દો જ્યારે આપણે ઉદ્દેશો સ્પષ્ટ કરી લીધા તો એ ઉદ્દેશ માની લો કે વેચાણ વધારવાનો ઉદ્દેશ, તો વેચાણ વધારવાના ઉદ્દેશ માટે જે વ્યૂહ આપણે ઘડવો છે તે માટે કઈ કઈ બજાર તકો અત્યારે ઉપલબ્ધ છે એનું વિશ્લેષણ આપણે કરવું જોઈએ. તો આ એક તબક્કામાં બે તબક્કાઓ છે, એક તો બજાર તકોનું વિશ્લેષણ અને બીજો છે બજાર તકોનું મૂલ્યાંકન. વિશ્લેષણ કરતાં આપણને અનેકવિધ તકો આપણને જાણવા મળે, પરંતુ તેનું મૂલ્યાંકન કરી અને આપણા એકમને કઈ વ્યૂહરચના કે કયો વ્યૂહ આપણા એકમને માફક આવી શકે એમ છે અને આપણા ઉદ્દેશને માફક આવી શકે એમ છે તે પ્રમાણે આપણે તકની પસંદગી કરવી જોઈએ. પહેલો જે મુદ્દો બજાર તકનો જે છે તે છે ખરીદી માટેના પ્રોત્સાહનો. જ્યારે નફો વધારવાનો ઉદ્દેશ્ય હોય ત્યારે ખરીદી માટેના જેટલા પણ પ્રોત્સાહનો, માની લો કે જથ્થાબંધ ખરીદી કરવાથી મોટા પાયે વટાવ મળી શકે તેમ હોય તો એ તમારી પડતર નીચી આવશે અને નફો આપોઆપ વધશે. તો ખરીદી માટેના જે પ્રોત્સાહનો છે એ પ્રોત્સાહનો માટેની તક એ આપણે તપાસવી જોઈએ કે આપણે અત્યારે જે ખરીદી કરીએ છીએ તેના ભાવ અને વધારે ખરીદી કરીએ તેના ભાવ અને એનાથી ઓછી ખરીદી કરીએ તેના ભાવોની સરખામણી કરી અને ખરીદી માટેના પ્રોત્સાહનો જો હોય તો તેનો લાભ મેળવી પડતર ઘટાડી શકાય અને નફો વધારી શકાય છે. બીજું કે ગ્રાહક ખરીદી માટેના પ્રોત્સાહનો પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આપી શકાય. અત્યારે આપણે ઘણી બધી વ્યૂહરચના આપણે જોઈએ છીએ કે એક પછી એક પર એક ફ્રી એની જે યોજના આપણે વેચાણ વધારવા માટે આપવામાં આવતી હોય છે, તો એવી કોઈ પણ યોજના દ્વારા ખરીદીના પ્રોત્સાહન દ્વારા આપણે વ્યૂહાત્મક માર્કેટિંગમાં બજાર તક આપણે ઝડપી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો આપણે સ્લાઇડ પર જોઈ શકીએ છીએ એ છે પેદાશ વિકાસ. પેદાશ વિકાસ એટલે પેદાશનું જે ડેવલપમેન્ટ છે એની આગળ વાત કરવામાં આવે છે. તો એ ડેવલપમેન્ટ માટે પેદાશ વૈવિધ્યકરણની વાત હોય, પેદાશ સમૃદ્ધિકરણની વાત હોય, એ વૈવિધ્યકરણ કરી શકાય. આગળ મેં તમને વોશિંગ મશીનની વાત કરી એ પ્રમાણે સમૃદ્ધિકરણ પણ કરી શકાય. આપણે અહીંયા જોઈએ તો કોડકનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એ કોડક કંપની દ્વારા એ વ્યૂહાત્મક માર્કેટિંગથી પેદાશ વૈવિધ્યકરણ કરી અને પહેલાં કોડક ફિલ્મ સેલ્સનું જ ઉત્પાદન કરીને વેચાણ કરતું હતું, ત્યાર પછી કોડક ડિજિટલ કેમેરા આવ્યા, અત્યારે કોડક ડિજિટલ ફોટો પ્રિન્ટર પણ આવે છે અને કોડકે સેલ્ફ સર્વિસ કિયોસ્કની પણ ઉત્પાદન કરી અને ગ્રાહકો સુધી તેને પહોંચાડ્યું છે.
तो आ व्यूहात्मक मार्केटिंग रचना द्वारा आपणे पैदाशने वैविध्यकरण करी तेणे जोयुं के मात्र हवे कोडेक फिल्म सेल्स अत्यारना डिजिटल जमानामां कोई फिल्म सेल्स जनरली खरीदवानुं नथी तो तेणे अलग डाइवर्सिफिकेशन करी अने पोतानुं मार्केट पकड्यूं के कोडेक डिजिटल कैमेरा जेवो कोडेक ज्यारे फिल्म रोल में पण एनो मार्केट हिस्सो खूब मोटो हतो तो हवे डिजिटल कैमेरा में पण एणे एनो मार्केट हिस्सो टकावी राख्यो छे आ व्यूहात्मक मार्केटिंगना फाळे आ जाय छे। अत्यारे डिजिटल प्रिंटर अने हवे कियोस्कना आ जमानामां कोडेके हजी पण पोतानो मार्केट शेर जाळवी राख्यो छे ए व्यूहात्मक मार्केटिंगने आभारी छे। त्यार पछी जे छे लक्ष्य बजारनी पसंदगी करवी ए लक्ष्य बजारनी पसंदगीमां बजार विभाजन करवू दरेक विभागोनी तुलना करवी हरीफोनी पैदाशोनो अभ्यास करवो अने बजारना उजली तको धरावता विभागनी पसंदगी करवी आटला मुद्दाओ लई शकाय। आपणुं लक्ष्य बजार नानुं होय एटले के जॉन्सन एंड जॉन्सननी वात करी तो नाना बाळको माटेनुं बजार हतुं एने बदले वधारे ए विस्तृतीकरण करी अने अनेकविध प्रोडक्ट साथे ए मार्केटमां आवी शकाय छे। त्यार पछीनो जे मुद्दो छे ए मुद्दो छे पैदाश स्थान निर्धारण। तो पैदाशना स्थान निर्धारण द्वारा अत्यारे हाल आपणे बीजा हरीफोनी सरखामणीमां आपणे क्यां छीए अने क्यां जवा मांगीए छीए अहीं आगळ कोडेकनुं जे स्थान निर्धारण माटेनुं अहीं आगळ एक्चुअल सेल्स ए तमने आकृतिमां बतावेलुं छे तो तमे जोई शको छो के प्लानिंग अत्यारे आपणे क्यां छीए अने क्यां जवानुं छे बंने वच्चेनो गेप छे प्लानिंग गेप त्यां बतावामां आव्यो छे अने तेना द्वारा पैदाश स्थान निर्धारण करी शकाय छे। त्यारबाद मार्केटिंग मिश्रणनो विकास आगळ आपणे एनी चर्चा करी गया छीए के चारेय मुद्दाओ प्रोडक्ट प्राइस प्रमोशन अने प्लेस ए चारेयना विकास माटे कया कया तबक्काओ कई कई व्यूहरचनाओ ध्यानमां लई शकाय। अने छेल्लो मुद्दो मार्केटिंग प्रवृत्तिनी संचालन। मित्रो खूब समयनी अछत छे एना लीधे आपणे आ मुद्दाने सविस्तार रीते छणावट नहीं करी शकीए परंतु बजारनी माहितीनी प्राप्ति विश्लेषण द्वारा अने व्यूहात्मक आयोजन थकी व्यूहात्मक मार्केटिंग द्वारा अने मार्केटिंग व्यवस्था तंत्रना अंकुश द्वारा आपणे मार्केटिंग प्रवृत्तिनुं संचालन करी शकीए छीए। मार्केटिंग प्रवृत्तिनुं संचालन ए अलग रीते आगळना टॉपिकमां तमने शीखववानो छे तो आ मार्केटिंग प्रवृत्તિના સંચાલન વિશે આપણે આગળ એનો અભ્યાસ કરીશું। આપ સૌએ આજે વ્યૂહાત્મક માર્કેટિંગનો અર્થ તેનું મહત્વ તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો અને તેના પ્રક્રિયાના તબક્કા વિશે આપણે અભ્યાસ કર્યો આશા રાખીએ છીએ કે આપને તે ખૂબ ઉપયોગી નીવડશે। Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham